સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આજે 105 થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અગ્નિકાર કર્યો છે, જેમાં તમામ લોકોએ હિન્દુ ધર્મમાં અવગણના થતી હોવાની વાત સાથે બૌદ્ધ ધર્મમાં આયસર અને સમાનતાનો ભાવ હોવાથી વાતને પ્રાધાન્ય આપી આજથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં ગત રોજ 105થી વધારે દલિતોએ સામાજિક બહિષ્કાર સહિત મધ્યપ્રદેશમાં બનેલ બે બાળકોની હત્યા સંદર્ભે આજે સાહજિકપણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે, તેમજ સામાજિક રીતે અન્ય ધર્મ કરતાં બૌદ્ધ ધર્મમાં પોતાના વિકાસ હોવાની વાત કરી એક સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી દલિતોના મુદ્દે રાજકારણ સહિત સામાજિક વાડાઓને પગલે દિન પ્રતિદિન વિરોધાભાસ ઊભા કરી રહ્યા છે, તેમજ પોતાના વ્યક્તિગત લાભ મેળવવા માટે રાજકીય રોટલા ઊભા કરી રહ્યા છે. જો કે આવા વિરોધાભાસી માનસિકતાના પગલે અખંડ ભારતનું સ્વપ્ન તેમજ વિવિધતામાં એકતાનો સંદેશ ફેલાવનારા ભારતના વિવિધ ધર્મોના અગ્રણીઓ સહિત નેતાઓ માટે ઉજળું ભવિષ્ય નથી તે પણ એટલી જ સત્ય બાબત છે. ત્યારે જોવું એ રહે છે કે સામાજિક રીતે વિરોધાભાસ કરનારા તત્વો મોટા પણ આગામી સમય માટે એટલો જ ઘાતક પૂરવા થઈ શકે તેમ છે. જો કે હાલમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ 105 લોકો પૈકી કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. નિર્મિત રાવલ, ZSTV, ઈડર. હિન્દુ ધર્મમાં મહિલાઓને ખૂબ નિમ્ન સ્થાન ગણવામાં આવે છે અને તેમાં દેવી દેવતાઓને ઉચ્ચ સ્થાન ગણવામાં આવે છે, પણ મહિલાઓનું તો કોઈ સ્થાન જ નથી. જ્યારે બૌદ્ધ ધર્મમાં મહિલાઓને ઉચ્ચ સ્થાન ગણવામાં આવે છે અને બૌદ્ધ ધર્મમાં કોઈ પણ જાતના કુરિવાજોને સ્થાન નથી અને બૌદ્ધ ધર્મમાં મહિલાઓને પુરુષોની સમાવડી ગણવામાં આવે છે, તેથી મેં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. આજે મારું નામ હાર્દિક ચૌહાણ છે. ઈડર જે બુદ્ધ સાહેબ ધર્મ સંઘ ચલાવીએ છીએ અમે, એનું હું કન્વીનર છું. ગત દિવસે બૌદ્ધ ધર્મ દીક્ષાનું આયોજન અમે ઈડરમાં કરેલું હતું, અશોક વિજયાદશમીના દિવસે, જેને ધર્મ ચક્ર પ્રવર્તન કહેવાય છે. બાબા સાહેબ આંબેડકરે 1956માં આ જ દિવસે દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા ગ્રહણ કરવાના કારણો ઘણા બધા છે. આજકાલ જાત અમારું જે દલિત સમાજ છે એમાં જાતિગત ઉત્પીડન વધી ગયું છે. વારંવાર એમની દરેક જગ્યાએ અવગણના કરવામાં આવે છે. જાણે કાગળના હાંસિયામાં અમને ધકેલી દીધા હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો મંદિરમાં અમને પ્રવેશ મળતો નથી, ત્યાં સ્પષ્ટ બોર્ડ મારી દેવામાં આવે છે કે દલિતોનો પ્રવેશ નથી થઈ શકતો. ખંભીસરમાં અમારા યુવાનો જો પોતાનું વરઘોડું કાઢે તો પણ એનો વિરોધ કરવામાં આવે છે. મધ્યપ્રદેશમાં અમારા બે બાળકો સાઈડમાં ટોયલેટ ગયા પંચાયતની સાઈડમાં, તો પણ એને લાઠી મારીને મારી નાખવામાં આવ્યો હતો. આવા જે લોકો એમને પાછા કહે છે કે ભાઈ ભગવાન કા આદેશ હુઆ થા ઇસલી અમને માર ડાલા, એટલે કે હિન્દુ ધર્મમાં જોઈએ તો વારંવાર અમારા પર ઉત્પીડનના કિસ્સા વધી ગયા છે. તો જે ધર્મ અમને છૂટ નથી આપતો, મંદિરમાં પ્રવેશ નથી થતો, અમારું મૂલ્ય નથી સમજતો, તો એવા ધર્મે અમે રહેવા માગતા નથી. એટલે અમે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાયનો માર્ગ એટલે બુદ્ધનો માર્ગ પસંદ કરેલો છે. સ્થાનીય પ્રશાસને અમને પૂરેપૂરો સપોર્ટ આપેલો છે, કોઈએ પણ અમને હેરાનગતિ આપેલ નથી. આભાર.